नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो MWP एज्युकेशन में। विद्यार्थी मित्रों, आज आप जोवाना छे धोरण नंबर 10 नी अंदर बोर्ड नी परीक्षा में खूब ज अगत्यना एक एक मार्क्स ना सवाल जे पूछाय छे तेना आपणे जोवाना छे, जेमां आपणे गणित विषय में चेप्टर नंबर 9 के जेमां केवी रीते एक एक मार्क्स ना प्रश्न पूछाय छे, जे सरळताथी प्रेक्टिस् करो एटले तमने परीक्षामां तेमां वधारे तमने प्रेक्टिस् पड़े अने तेनो ख्याल आवे। तो पहेलो सवाल आ प्रमाणे छे के टावर नी ऊंचाई 50 मीटर ने मकान नी ऊंचाई 30 मीटर छे, तेमने जोड़ता रेखाखंड नी बराबर मध्यमांथी जोता टावर नी टोचनो उच्छेद कोण आल्फा अने मकान नी टोचनो उच्छेद कोण बीटा जणाय तो खाली जग्या होय, एटले तमने ऑप्शन आप्या छे के आल्फा बराबर बीटा होय, आल्फा ग्रेटर देन होय बीटा, आल्फा लेस वर इक्वल टू बीटा के आल्फा लेस बीटा। तो आंसर थे आल्फा ग्रेटर देन बीटा। केवी रीते तमने ऊंचाई आपी है 50 मीटर, आ मकान है 50 मीटर नो छे, सॉरी टावर है 50 मीटर नो, मकान है 30 मीटर। तेमने शू कीधु, जोड़ता रेखाखंड बराबर मध्य में टावर टोच ना उच्छेद कोण आल्फा है, एट आल्फा है, मकान उच्छेद कोण कयो है बीटा है। तो अँ आप जो है तो टेन आल्फा बराबर आप टेन आल्फा एटले सामेनी बाजू छेद में पाछेनी बाजू एटले के 50 ना छेद में बी एम, तेवी रीते टेन बीटा मिले तो 30 ना छेद में सी एम आवशे। हवे बन्नेनो गुणोत्तर लई लो, टेन आल्फा इंटू छेद में टेन बीटा एटले के 50 ना छेद में 30 आवशे, एटले के 5 ना छेद में 3 एटले के 1.2 ना छेद में 3 एटले के टेन आल्फा अने बीटानी जे गुणोत्तर आव्यो ते 1 करता केवो छे मोटो छे। बीटा ने बराबर ने पेली बाजू लीधे एटले टेन आल्फा ग्रेटर देन टेन बीटा, एटले के आल्फा ग्रेटर देन बीटा तमारो आंसर थशे। पछी बीजो सवाल के डीवार दांडी परथी जोता दरियामां स्थिर ઉપેલ બે વહાણો એ અને બી ના અવશેષ કોણ તમને આપેલા છે 25° અને 40° છે। તો આ ડીવાર દાંડીથી પહેલો ઓપ્શન એ અને બી બંને સમાન અંતરે છે, એ કરતા બીનું અંતર વધારે છે, બી કરતા એનું અંતર વધારે છે કે ત્રણમાંથી એક પણ નથી? તો વિદ્યાર્થી મિત્રો, તેનો જવાબ આવશે સી, બી કરતા એનું અંતર વધારે હોય। કેવી રીતે આપણે જોઈએ, હવે તમને કીધું દીવાર દાંડી પરથી જોતા બે વાહન એ અને બીના ઔષેધ કોણ અનુક્રમે 25 અને બીજો કયો છે 40, એટલે 25 વાળો ઔષેધ કોણ છે તેનો આપણે લખીએ તો એનું સ્થાન આ પ્રમાણે હશે, 40 વાળો ઔષેધ કોણ છે તેનું સ્થાન આપણે જોઈએ તો તમને આ મળશે બી સ્થાન। તો આકૃતિ પરથી આપણે જોઈ શકીએ કે એ નો ઔષેધ કોણ એ બી ના ઔષેધ કરતા કેવો છે ઓછો છે, એટલે બી દીવાર દાંડીથી વધારે નજીક છે, એટલે કે બી કરતા એનું અંતર કેવું છે વધારે છે, એનું અંતર વધારે છે અને બીનું અંતર ઓછું છે। નેક્સ્ટ આપણે ત્રીજો સવાલ જોઈએ, એક મકાન એના તળિયેથી મકાન બીનો ઉચ્છેદ કોણ 45° છે અને બી મકાનના તળિયેથી એ મકાનનો ઉચ્છેદ કોણ 65° હોય, તો તમને ઓપ્શન આપેલા એ કરતા બીની ઊંચાઈ વધારે, એ અને બીની ઊંચાઈ સમાન છે, બી કરતા એની ઊંચાઈ વધારે કે ત્રણમાંથી એક પણ નહીં? તો તેનો આન્સર પણ સી થશે કે બી કરતા એની ઊંચાઈ વધારે છે। કેવી રીતે જોઈએ, તમને એમ કીધું કે મકાન એના તળિયેથી બીના ઉચ્છેદ કોણ કેટલો છે 45, એટલે આ પ્રમાણે થશે, આ છે મકાન બી, તેવી રીતે મકાન એ એટલે બીના તળિયેથી એનો ઉચ્છેદ કોણ કેટલો છે, ઉચ્છેદ કોણ એનો 65°, એટલે 65 છે। તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે ક્યુ 45, એસ એટલે કેટલા થશે 45, એટલે આ પણ બાજુ 45 થશે, પછી ક્યુ આર બરાબર એસ આર થશે એટલે આ બે બાજુ કેવી થવાની સમાન થવાની, એટલે કે ખૂણો પી આ કેટલો થશે 65 છે એટલે આ કેટલો થશે 25. હવે ત્રિકોણ પી ક્યુ આરમાં આર છે તે 65 છે, પી ક્યુ આરમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય, મોટો ખૂણો કયો છે, ખૂણો મોટો કયો છે, તો કે આર એ ક્યુ કરતા મોટો છે, આર 65° છે, એટલે આર ની સામેની બાજુ કઈ છે પી ક્યુ અને પી ની સામેની બાજુ ક્યુ આર, એટલે પી ક્યુ
ग्रेटर देन एस हाल पी क्यू बराबर तो क्यों आवशे ए मकान એટલે કયું આવશે એ મકાન એ બી કરતા ઊંચાઈ કેવી છે વધારે છે નેક્સ્ટ ચોથો દાખલો દરિયામાં એક તરફ આવેલા બે વહાણ પી અને ક્યુ ના દીવા દાંડીની ટોચ પરથી મળતા અવશેષ કોણના માપ અનુક્રમે 35 અને 50 છે તો દીવા દાંડીથી અંતર કેટલું છે હવે યાદ રાખવાનો શોર્ટમાં છે કે બે વહાણો પૈકી જેનો અવશેષ કોણ ઓછો હોય તેનો દીવા દાંડીથી અંતર કેવું હોય વધુ હોય અહીં તમને બે આપ્યું છે કે પી અને ક્યુ સમાન અંતર છે એટલે આ તો નહીં આવશે બીજો ઓપ્શન ક્યુનું અંતર પીના અંતરથી વધારે છે હવે જો પીનો ઉચ્છેદ કોણ કેટલો છે 35 અંશ અને ક્યુનો કેટલો છે 50 અંશ હવે તમને એમ પૂછે કે જેનો ઔષેદ કોણ ઓછો હોય તે દીવાદાંડીથી અંતર વધુ હોય એટલે પીનો ઔષેદ કોણ કેવો છે ઓછો છે એટલે પીનું અંતર વધારે છે એટલે તમારે પીનું અંતર ક્યુના અંતરથી વધારે છે એટલે સી જવાબ તમારો થશે નેક્સ્ટ વર્ગમૂળમાં 3 નું દશાંશ મૂલ્ય કેટલું છે તો 1.73 એટલે તમારો આન્સર થશે સી પછી છઠ્ઠું સૂર્યનો ઉચ્છેદ કોણ સવારે 9 વાગ્યે એક્સ છે આપણે જોઈએ તો સવારે 9 વાગ્યે કેટલો છે એક્સ એટલે આ બી સ્થાન ઉપર હોય અને 11 વાગ્યે વાય થશે 11 વાગ્યે એટલે ઉપર જશે એટલે આપણે આ એ વાળું સ્થાન છે તો તમને ઓપ્શન આપે કે એક્સ લેસ ધેન વાય એક્સ ગ્રેટર ધેન વાય એસ ગ્રેટર ઓર ઇક્વલ ટુ વાય એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇક્વલ ટુ તો પ્રશ્ન આવશે ને એટલે કેન્સલ થશે તો 9 વાગ્યા કરતા 11 વાગ્યાનો ઉચ્છેદ કોણ કેવો છે વધારે એટલે કોણ મોટું કહેવાય વાય ખૂણો છે તે એક્સ કરતાં કેવો કહેવાશે મોટો કહેવાશે એટલે વાય મોટો હશે ને એક્સ નાનો હોય એટલે તમારો ઓપ્શન કયો થશે એ તમારો જવાબ થશે સાતમું એચ ઊંચાઈની એક ટેકરી સામે એક્સ ઊંચાઈનું મકાન આવેલું છે જો મકાનના તળિયેથી ટેકરીની ટોચનો ઉચ્છેદ કોણ આલ્ફા હોય મકાનના તળિયેથી ટેકરીની ટોચનું તમને કીધું કે એચ ઊંચાઈનું આ છે મકાન ટેકરી સોરી આ છે ટેકરી ટેકરી છે ને આ છે મકાન મકાનના તળિયેથી ટેકરીના ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે આલ્ફા છે તેવી છે ટેકરીના તળિયેથી મકાનનો ટોચનો ઉચ્છેદ કોણ કેટલો છે બીટા છે તો સૂત્ર કયું થશે એચ બાય એક્સનું મૂલ્ય એચ બાય એક્સનું મૂલ્ય કેટલું થાય એક એકથી વધુ કે એકથી ઓછું તો આપણે એચ બાય એક્સ કરીએ તો અહીં તમે જુઓ તો એક્સની કિંમત કેવી છે નાની છે એચની કિંમત વધારે છે એટલે ગુણોત્તર એક કરતાં મોટો જ આવશે લેસ એટલે ગ્રેટર ધેન વન એટલે એકથી વધુ આવશે પછી આઠમો 5 મીટર ઊંચી નિસરણની દિવાલ સાથે ટેકવેલી છે તે દિવાલને ભોંયતળિયેથી 4 મીટરની ઊંચાઈ અટકે છે તો દિવાલના ભોંયતળિયેથી નિસરણી કેટલા મીટર દૂર છે કેટલા મીટર ઊંચી છે 5 મીટર ઊંચી નિસરણી દિવાલ સાથે ટેકવેલી છે એટલે આ નિસરણી છે તે દિવાલ સાથે ટેકવેલ છે દિવાલની લંબાઈ તમને આપેલી છે કેટલી છે 4 મીટર ઊંચાઈ છે તો દિવાલના ભોંયતળિયાથી નિસરણી એટલે આ દિવાલના ભોંયતળિયાથી નિસરણી વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે આ અંતર એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવી દેવાનો એટલે કેટલું આવશે 3 સિમ્પલ આપણને ખ્યાલ આવી જાય તો 3 મીટર છે પછી આકૃતિમાં ટેન થીટા બરાબર કેટલા છે ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે 12/5 પછી આગળ આકૃતિમાં પી અને ક્યુ અનુક્રમે શું દર્શાવે છે પી અને ક્યુ અનુક્રમે શું દર્શાવે છે તો ક્યુ એ પી એ શું છે તો દ્રષ્ટિકિરણ છે અને ક્યુ એ શું છે ઉચ્છેદ કોણ છે શું છે ઉચ્છેદ કોણ સૂર્યનો ઉચ્છેદ કોણનું માપ 60 થી ઘટીને 30 થતા સમતલ જમીન પર ઉભેલ ટાવરના પડછાયા લંબાઈમાં શું થાય વધારો ઘટાડો કોઈ ફેરફાર નહીં કે કાંઈ કહી શકે એટલે આ બે વસ્તુ તો નહીં આવે તો હવે આકૃતિ જુઓ પહેલા ઉચ્છેદ કોણ કેટલો છે 60 આ છે ટાવર આ એનો પડછાયો 60 હોય ત્યારે એટલો પડછાયો છે 30 હોય ત્યારે પડછાયો શું થાય વધે છે એટલે તમારો આન્સર શું થશે પડછાયાની લંબાઈમાં વધારો થાય 12મું
एक टावर ने पूर्व और पश्चिम दिशा में आवेल जमीन पर ना बे बिंदु अनुक्रमे ए अने बी छे। ए बिंदु कया छे? ए अने बी। जो टावर ने टोच थी ए अने बी आगळना औसत कोण आल्फा ने बीटा होय, शू कीधा? आल्फा ने बीटा बे औसत कोण होय तथा बीटा ग्रेटर देन आल्फा एटले बीटा ए आल्फा करता मोटो छे तो टावर थी खाली जगह बिंदु नु अंतर वधारे होय। कया बिंदु नु अंतर वधारे छे तो जोईए आपणे। હવે યાદ રાખવાનું કે જેનો ઔષધ કોણ નાનો હોય તેનું અંતર કેવું હોય? વધુ હોય। તો અહીં ઔષધ કોણ કરો નાનો કહેવાય આલ્ફા, આલ્ફા એટલે કે એ નું અંતર। એટલે તમારો જવાબ શું આવશે કે એ બિંદુથી ટાવર સીડીનું અંતર વધુ છે। એ બિંદુથી ટાવર એટલે આ અંતર કેવું છે? વધુ અંતર હશે। નેક્સ્ટ, એચ મીટર ઊંચાઈની ઇમારતની ટોચ પરથી જમીન પરની વસ્તુના ઔષધ કોણનું માપ થીટા થાય તો ઇમારતથી બિંદુનું અંતર મીટરમાં શોધો। એટલે આ થીટા છે, ઇમારતથી બિંદુ વચ્ચેનું અંતર આપણે મેળવવાનું છે। ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે એચના છેદમાં બીસી, બીસી બરાબર એચ બાય ટેન થીટા, એટલે કે બીસી બરાબર એચ કોટ થીટા અથવા તો એચના છેદમાં ટેન થીટા જવાબ આવે। ચોથું, વર્ગમૂળ ત્રણના વ્યસ્તનું મૂલ્ય કેટલું હોય તો વન ઓપન રૂટ થ્રી, વન ઓપન રૂટ થ્રી એટલે 0.58 થાય। તો વિદ્યાર્થી મિત્રો આ હતું ચેપ્ટર નંબર નું વિડીયો સોલ્યુશન। આપણે હવે નેક્સ્ટ વિડીયો લેક્ચર માટે અમારા યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ પ્રશાંત અથવા MWP એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને બીજી પોસ્ટ જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી મેથ્સ વિથ પ્રશાંતને ફોલો કરો, જેમાં તમને નવી નવી પોસ્ટ તમને જોવા મળશે। હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા સોલ્યુશન સાથે। થેન્ક યુ।